સાદર પ્રણામ ફાધર વાલેસના નામથી સૌ સમાજ પરિચિત છે ફાધર વાલેસનું ચિંતન બહુ સરળ અનુભવ સિદ્ધ હોય છે આજે એમનું જ ચિંતન આપની સામે શેર કરું છું ફાધર વાલેસ જીવ બળે છે નવી પેઢીને ઉદ્દેશીને મેં ઠીક લખ્યું છે યુવાન લોકોના પ્રશ્નો છે અને ડોસો છે અને વિચાર અને સુધારો માગે એવી એમના વર્તનમાં બાબતો પણ છે જૂની પેઢીમાં પણ એવી બાબતો છે એમાંની એક જૂની અને એક નવી પેઢીના સુમેળ માટે ભારે વિઘ્નરૂપ છે એનું નિરાકરણ થાય તો બે પેઢીની વચ્ચે સમજીતનો સેતુ વધુ સરળતાથી બાંધી શકાય એની અહીં ચર્ચા કરી છે જરા જુસ્સા સાથે એકવાર તો ચોખ્ખું કહી દઈએ જૂની પેઢી અનેક બાબતોમાં નવી પેઢીનો વિરોધ કરે છે અને એની સામે બોલે છે એનું એક મોટું કારણ ઈર્ષા જ છે હા બીજા કારણો છે યુવાનો કરે છે એ બધું સારું તો નથી હોતું અને એમનો બિનસરથી બચાવ કરી શકાય એમ પણ નથી પરંતુ એમના વડીલો અને સૌ મોટી ઉંમરના વાત વાતમાં યુવાનોનો ઢોસ કાઢે છે એમની સાથે વાંધો લે છે એમની નિંદા કરે છે એનું એક મોટું ને વ્યાપક ને મૂળ કારણ ખાલી ને ચોખ્ખી ને સીધી ઈર્ષા જ છે આજના યુવાનો જે કરે છે એ પહેલાં વડીલો યુવાન હતા ત્યારે કરી શકતા નહોતા અને તેથી હવે આ યુવાન લોકોને એ કરતા જોઈને સહજ રીતે આપોઆપ એ વડીલોના મનમાં અડેખાઈની લાગણી જાગે અને એ એમની પાસે યુવાનોની નિંદા કરાવે અમે યુવાન હતા ત્યારે સ્કૂટર મોટર ચલાવી ન શકતા માટે હવે આ લોકો સ્કૂટર મોટર ચવા ચલાવે છે એ ખોટું કરે છે જોયું ને કેવી સ્પીડ કેવો ધુમાડો કેવો અવાજ ને કેટલા અકસ્માત થાય ને મોંઘા પેટ્રોલનો કેવો દુર્વ્ય થાય હા થાય છે અને પેટ્રોલનું પાણી ન થાય અને અકસ્માત ન થાય એ રીતે મોટર ચલાવે તો સારું પણ વડીલો હાલ યુવાનોના સ્કૂટર મોટર વિરોધ કરે છે તે પેટ્રોલના માનમાં કે અકસ્માતના ડરથી નથી કરતા પણ પોતે યુવાન હતા ત્યારે સ્કૂટર મોટર સાઈકલ નહોતા એટલે એમને પગે ચાલીને જવું પડતું એટલા માટે જ વિરોધ કરે છે પોતે યુવાન હતા ત્યારે પગે ચાલતા જ્યારે આજના યુવાનો પગે ચાલતા નથી તેથી ઓછું લાગે છે ઈર્ષ્યા લાગે છે અને સ્કૂટર મોટર સાયકલની નિંદા કરે છે અમે યુવાન હતા ત્યારે યુવક યુવતીઓ મળી શકતા નહોતા ને વાતો કરી શકતા હતા ને સાથે ફરવા જઈ શકતા નહોતા માટે આજના યુવક યુવતીઓ છૂટથી મળે છે અને વાતો કરે છે અને સાથે ફરવા જાય છે એ ખોટું કરે છે એમાં શા લાભાલાભ છે કેવા ફાયદા ગેરફાયદા છે ક્યાં જોખમ છે ક્યાં પ્રગતિ છે એનો વિચાર જરૂર કરવો જોઈએ પણ આજના વડીલો માટે એ વિચાર કરવાનો સવાલ નહીં અને એનું વિવેચન ચલાવવા અવકાશ જ નહીં બસ એ ખોટું કરે છે અમે કરતા નહોતા કે કરી શકતા નહોતા અને તેઓ કરે છે એટલે ખોટું જ કરે છે ઈર્ષ્યા થાય છે એટલે વિરોધ થાય છે અમને એવી છૂટ નહોતી અમને ચલાવી લેવું પડતું અમે એનો આનંદ માણી શકતા નહોતા પછી આ લોકોને આનંદ માણતા જોઈએ એ કેમ સહન થાય અમને ન મળ્યું એ સુખ બીજાઓને મળતું જોઈને રંજ લાગે અને એ રંજ હવે એ લોકોની નિંદા રૂપે બહાર નીકળે છે આ યુવક યુવતીઓ ગમે ત્યારે મળીને ગમે તેવું બોલે કરે એ કેવો અધર્મ કહેવાય એ શું ભણે એ શું ભણે છે કે લહેર કરે છે અભ્યાસક્રમ છે કે પ્રેમ પ્રકરણ છે બ્રહ્મચાર્ય આશ્રમ છે કે એ વેસ્યાવાળો છે હવે હાલના યુવક યુવતીઓના વર્તનમાં બધું પવિત્ર નથી ઘણું સુધારો માગી લે એવું છે સાવચેતી રાખવાની અને રખાવાની છે પરંતુ એ વડીલો આજના યુવક યુવતીઓનું વર્તન વખોડે છે તે કંઈ બ્રહ્મચર્યના આદરથી કે અભ્યાસક્રમની ચિંતાથી નથી કરતા પણ ઈર્ષાથી ને દ્વેષથી ને અદેખાઈથી કરે છે પોતાને યુવાનીમાં એ છૂટ ન છૂટ હોત તો હવે એ બીજાઓને આપવામાં વાંધો ન આવત જોખમ છે ને લાભ છે ને પતન છે ને અનુભવતી તાલીમ છે ક્યાં નથી અહીંયા પણ છે યુવક યુવતીઓના સંબંધ છે વિવેક કરવો જોઈએ અને મર્યાદા રાખવી જોઈએ પણ એ દ્વારા છૂટ આપી શકત પોતાને યુવાનીમાં એ છૂટ મળી હોત તો પરંતુ જે પોતાને મળ્યું ન હતું એ બીજાઓને મળતું જોઈને અંતરમાં કેટલો વિરોધ ને કેટલી ગ્લાની ને કેટલો ગુસ્સો થાય પછી બહાર ધરમપાઠ ચાલે ઉપદેશ ચાલે આજના યુવાનોના દુરાચારનું વિશ્લેષણ ચાલે હા ઈર્ષ્યાનું પ્રદર્શન ચાલે યુવાન પેઢીને જૂની પેઢીની શિખામણ કાને પડતી નથી એનું મુખ્ય કારણ આ જ છે યુવાનો જાણે છે કે વડીલો એમની અનેક પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે તે મુખ્યત્વે ઈર્ષાને લીધે જ કરે છે પછી એ શિખામણમાં તથ્ય હોય તોય તેઓ સ્વીકારતા નથી કારણ કે એના મૂળમાં ઈર્ષ્યા છે શિખામણ સાચી પણ એનો હેતુ ખોટો પછી ખોટો હેતુ જોઈને યુવાનો સાચી શિખામણ ઠેલી દે છે ઈર્ષ્યાનો ભાવ રાખીને યોગ્ય ઉપદેશ પણ હસી કાઢે છે તમે આમ કરી શક્યા ન હોતા એટલે જ અમને એમ કરતાં રોકવા છે એમને તમને ન મળ્યું એ અમને મળે તો તમારું દિલ દાજે જ છે ને તો દાજવા દો અમે યુવાનો સાચું કે ખોટું કરી રહ્યા છીએ એ તો ખબર નથી પણ તમારી પાસેથી શીખવાના જ નથી કારણ કે તમે તટસ્થ નથી તમારા મનમાં અદેખાઈ છે અને સ્વાર્થ છે પછી એમાંથી ન્યાય કેમ આવી શકે અને એ રીતે બે પેઢીઓ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધે છે હું પચીસ વર્ષનો થયો ત્યાં સુધી મારા બાપુજીએ મને છાપું વાંચવા ન દીધું અને હવે મારા ઘરમાં છોકરાઓ મારા પહેલા જ આખું છાપું રોજ વાંચી નાખે છે એ જોઈને મારો જીવ બળે છે કે નહીં એમ મારી આગળ એક વૃદ્ધ વ્યક્તિએ એકવાર બળા કાઢ્યો છોકરાઓએ છાપું વાંચવું જોઈએ કે કેમ આખું વાંચવું જોઈએ કે કેમ બાપુજી પહેલાં વાંચવું જોઈએ કે કેમ એ પ્રશ્નો વિચાર માગી લે છે અને પ્રસંગ સંજોગો અનુસાર ઉકેલ પણ માગી લે છે પરંતુ મને છાપું વાંચવા દેતા નહોતા એટલે આ લોકોને છાપું વાંચવા મળે તો મારો જીવ બળે એ દલીલ નહીં ચાલે છોકરાઓ હવે જાણે છે કે અમને છાપું ન વાંચવા અથવા તો એની પાછળ રોજ આટલો સમય ન ખર્ચવા અને ઘરના વડીલો પહેલાં તો ન વાંચવા માટે કહે એ કંઈ છાપું વાંચવા ન વાંચવાના પ્રશ્નના ગુણદોષ ઉપરથી નહીં પણ ખાલી ડોસાનો જીવ બળે છે એટલા માટે જ કહે છે તો બળવા દો એમનો પ્રશ્ન છે અમારો નહીં ઈર્ષ્યાનો પ્રશ્ન છે છાપું વાંચવાના લાભાલાભનો પ્રશ્નથી નથી છાપાના પ્રશ્નનું વિવેચન થતું રહી જાય છોકરાઓ રોજ આખું છાપું વાંચતા રહે અને દોષાનો જીવ બળે નવી જૂની પેઢીના સંઘર્ષના કારણો જુદા જુદા છે કેટલાકને માટે યુવાનો જવાબદાર છે અને કેટલાકને માટે મોટેરાઓ એમાંનું એક મોટું જબરદસ્ત હઠીલું કારણ જૂની પેઢીની નવી પેઢી માટેની ઈર્ષા છે જૂની પેઢીનો જીવ બળે છે એ બળાપો સમય પછી સમજૂતીનો સેતુ બાંધી શકાય